આપણ એક મગજમાંથી કે શબ્દ આપણે જે સાધના શબ્દ છે એ તો મર્યાદાનો છે. પુષ્ટિમાર્ગમાં સાધના હોય, પુષ્ટિમાર્ગમાં સાધના હોય, શ્રી મહાપ્રભુજીએ જે બતાવેલું જે સાધન છે પુષ્ટિમાર્ગમાં પણ છે. મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કર્યો છે અને પુષ્ટિ સંપ્રદાયની એક સાધના પ્રણાલી છે. આપણે જે ભગવત સેવા, સ્મરણ, અસમર્પિત વસ્તુ ત્યાગ એ આપણી સાધના પ્રણાલી છે. એટલે આજે આપણે વિચાર કરીએ છીએ, દીક્ષાનો વિચાર કર્યો કે યોગ્ય સમયે યોગ્ય દીક્ષાને આપવી જોઈએ, ગમે તેને દીક્ષાનું પાત્ર બનાવવું જોઈએ નહીં. શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે અવિચારિત દાનેન દાતા સ્વયં વિનશ્યતિ, દાતા આપનારનો સૌથી પહેલા નાશ થશે. જો વિચાર્યા વગર કૃષ્ણ નામ ગમે તેને આપશે તો સ્વયં દાતા વિનશ્યતિ, સ્વયં દાતાનો નાશ થશે. ભલે અમે ગમે એમ કહીએ કે અમે તો પુરુષોત્તમ છીએ, અગ્નિ સ્વરૂપ છીએ, કે અમે સાક્ષાત વલ્લભ છીએ, છતાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સ્વયં દાતા વિનશ્યતિ. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા કે યદા બહિર્મુખા યમ ભવિષ્ય કથન, તમે દીક્ષા ખાલી ચેલા મૂંડવા માટે આ દીક્ષા પદ્ધતિનો ઉપયોગ ન કરવો, કે મારા સેવકો વધારે થાય, મારી સૃષ્ટિ મોટી, આવા અહંકારમાં ઘણા રાચી રહ્યા છે, એ બહિર્મુખતા છે. કે મારી સૃષ્ટિ મોટી, પણ સૃષ્ટિનું અભિમાન રાખવું કે કૃષ્ણનું અભિમાન રાખવું? મારી સૃષ્ટિ મોટી છે, ઘણાને એ મનમાં અભિમાન છે કે અમારી સૃષ્ટિ બહુ મોટી છે. તો સૃષ્ટિ મોટી જ કર્યા કરવી, એની 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 ક્વોન્ટિટી જોવી કે ક્વોલિટી જોવી? કે તમારી સૃષ્ટિમાં ક્વોલિટી કેવી? શરણ દીક્ષા લીધા પછી અન્યાશ્રય કેટલા નથી કરતા? કેટલા લોકો અન્યાશ્રય કરી રહ્યા છે શરણ દીક્ષા લઈને? પણ તમે નામ દીક્ષા આપ્યા પછી કેટલા લોકો અન્યાશ્રય કરી રહ્યા છે? હવે મોટી સૃષ્ટિ હોય તો એનાથી કંઈ એની કંઈ ક્વોલિટી કે ઉત્તમ નથી ગણાતી. અન્યાશ્રયથી રહિત થયા એ ગુરુની જવાબદારી છે. ગુરુ જો દીક્ષા આપે તો ગુરુ ઉપર એ જવાબદારી છે કે એના શિષ્ય શું કરી રહ્યા છે. ખાલી ચેલા મૂંડવા માટે કોઈ દીક્ષા હોતી નથી. તો પછી શ્રી મહાપ્રભુજી પણ એ પ્રકટ બતાવ્યું હતું કે જયારે આ પધારી રહ્યા છે તો મોટો અજગર એ મરેલો પડ્યો છે, કીડીઓ બધી લાગી ગઈ છે. તો બધા આપની સાથેના સેવકો આપીને પૂછે છે કે આ કોણ છે, આની આ શું આ દશા છે? ઠીક, અજગર છે એ ગુરુ હતો, કીડીથી બધા ચેલા થયા છે. કીડી છે એ બધા ચેલા છે, કારણ ગુરુ એ કેવલ એ શિષ્ય ભેગા કરવા માટે, ધન સંગ્રહ કરવા માટે એને કોઈ ઉદ્ધારનું માધ્યમ ન બતાવ્યું, ખાલી દીક્ષા જ હેલ્પા કરી, ચેલા જ મૂંડા કર્યા. અને ગુરુની આ દશા થઈ છે કે એની ગતિ નથી થતી. અને ચેલા મૂંડા ગુરુની ગતિ ન થાય, ગુરુ કર્ણધારમ, ગુરુ તો કર્ણધાર છે. ભાગવતજી કહે છે ગુરુ જ્યાં લઈ જાય ત્યાં બધા, એ નાવ એક તો કર્ણધાર બહુ મહત્વનો છે કે નાવ ચલાવવાળો ત્યાં લઈ જાય ત્યાં બધા જાય નાવમાં બેઠેલા બધા, તો ગુરુ કર્ણધારમ છે. ગુરુ એને કોઈ આત્મકલ્યાણનો, ધર્મનો ઉપદેશ, ધર્મનું શિક્ષણ એ ગુરુએ આપ્યું નહીં. પરિણામે ગુરુની આ દશા થઈ, ચેલાઓને ઉદ્ધાર નથી થયો, બધા કીડી થયા છે, કારણ કે બેને ઋણાનુબંધ છે. શ્રી પુરુષોત્તમજી ગોસ્વામી આચાર્યો માટે પુરુષોત્તમજીએ પણ એક ગ્રંથ લખ્યો છે, સ્વવૃત્તિ. એ સ્વવૃત્તિવાદ એટલે કે ગુરુએ એની વૃત્તિ કેમ ચલાવવી, ગુરુએ કેવી રીતે પુષ્ટિ માર્ગમાં પોતાનો, કારણ ગ્રહસ્થી છે તો ગ્રહસ્થ ધર્મનો કેવી રીતે નિર્વાહ કરવો, એની માટે પુરુષોત્તમજીએ માર્ગદર્શન આપેલું છે કે ગુરુએ શિષ્યોને પુષ્ટિમાર્ગીય આપણા ધર્મ વિષયક જે શિક્ષણ, સિદ્ધાંત, જ્ઞાન એ આપવું, અને ત્યાર પછી જો ગુરુ એમને એના શિષ્યો તરફથી કોઈ ચરણ ભેટ, જે ગુરુ ભેટ જે કંઈ પ્રાપ્ત થાય એમાંથી પોતાની એ નિર્વાહ એને કરવો. પણ જો એ ઉપદેશ આપ્યા વગર જો ભેટ પણ લઈ લે છે ગુરુ, તો એમ કે છે ઋણાનુબંધ થાય છે, ઋણી બની જાય છે. અમે તમારી ભેટ જો એમને એમ લઈ લઈએ, જો બોધ ન કરીએ તો અમે તમારા ઋણી થઈએ છીએ. એટલે તમે પછી પરસ્પર બેનું ઋણાનુબંધ રહી જાય એટલે પછી અજગર થવું પડે, ભાઈ તમે બધા કીડી થઈને પાછા ચોટો કે મારો ઉદ્ધાર ન કર્યો, અહીં બટકા ભરીએ. એટલે મેં કીધું ઓછી સૃષ્ટિ થાય ઓછું કે ઓછી કીડી ચટકા પડે, આ મોટી સૃષ્ટિવાળાને વધારે આ કીડીઓ લાગી પડે. તો મોટી સૃષ્ટિમાં ફાયદો નથી, એમાં અંતત તો ગેરફાયદો છે કે મોટી સૃષ્ટિ થવાથી તો વધારે બધી કીડીઓ ભેગી થાય, વધારે ચટકા પડે. તો ઘણા એવા અભિમાનમાં રાચી રહ્યા છે અમારા વર્ગમાંથી ઘણા કે અમારી સૃષ્ટિ બહુ મોટી, પણ સૃષ્ટિ મોટી થવાથી કંઈ ફાયદો નથી.
અન્યાશ્રય કરી રહ્યા છે, લસણ ડુંગળી ગાજર તરબૂજ દારૂ અભક્ષા વક્ષ તમે બધું ખાઈ રહ્યા છે, તમે કઈ મારો સેવક છો? આ પરિસ્થિતિ પુષ્ટિમાર્ગમાં આપણે જોઈ રહ્યા છીએ. નામ દીક્ષા લેવા વાળો અભક્ષાભક્ષ ખાનપાન કરે, દારૂ પીએ, જુગાર રમે, નૈતિક દ્રષ્ટિ સારો માનવ પણ ન કહી શકાય, તેને નામ દીક્ષાર્થી કેમ કહેવાશો? તો આ પરિસ્થિતિ ન થાય એટલા માટે આપણા આચાર્યોની વાણીને આપણે વળગીને રહેવું પડશે. એમ નહીં કહેવાય કે 500 વર્ષ પહેલા, અત્યારે તો પછી એમ કરશું તો કોણ આપણા સેવક થશે, કોણ પુષ્ટિમાર્ગમાં આવશે? તો પુષ્ટિમાર્ગને ક્યાં લોકોની જરૂર છે? પુષ્ટિમાર્ગ ક્યાં લોકોનો શંભુ મેળો ભેગો કરવાનો માર્ગ તો નથી. શ્રી મહાપ્રભુજે જ ના પાડી છે કે આ માર્ગમાં તમે આવો નહીં, આ માર્ગ બધા માટેનો નથી, બધા આ માર્ગના અધિકારી છે એમ કેમ માની લેવું? એટલે આપણે દીક્ષા પદ્ધતિ અને કે આપણા આચાર્યો માટે અમારી માટે કે તમે ગ્રહસ્થી છો તો ગ્રહસ્થમાં દ્રવ્યની જરૂર પડે, ગ્રહસ્થી જીવન ચલાવવા માટે તો અમારે જે કાંઈ પણ પ્રાપ્ત થાય એ ચરણ ભેટના રૂપમાં એ પણ ઉપદેશ દઈને, ઉપદેશ દીધા વગર જો એ લઈ લઈએ તો ઋણી બનીએ છીએ. ઋણાનુબંધ શિષ્યનું ઋણ માથે ચડી જાય છે, પરિણામે એની ગુરુની ગતિ થઈ શકે નહીં, એને ઋણ ચૂકવવા માટે પાછું આવવું પડે. એટલે ઋણ થાય છે એટલા માટે, અને એ પણ પ્રાપ્તમ સેવેત નિર્મમા, પેલામાં અમારામાં તો આવો ભગવદ આશ્રય થવો જોઈએ. ચાર પ્રકાર આશ્રયના જે બતાવ્યા છે, ચાર રીતે આશ્રય ભગવદ આશ્રયમાં રહેવા માટેની ચાર રીત બતાવી છે. એક તો શ્રીકૃષ્ણ શરણમ મમનું ઉચ્ચારણ, શ્રીકૃષ્ણ શરણમ મમ એ મંત્રનું ઉચ્ચારણ, મનમાં શરણની ભાવના, અન્યાશ્રયનો ત્યાગ અને અવિશ્વાસનો ત્યાગ, અને તત્પશ્ચાત પ્રાપ્તમ સેવેત નિર્મમ, જે કાંઈ પ્રાપ્ત થાય એનો મમતા રહિત ઉપભોગ કરવો. જે કાંઈ પ્રાપ્ત થાય, સુખ કે દુઃખ, જે કાંઈ પરિસ્થિતિ, જે પણ પ્રાપ્ત થાય એનો મમતા રહિત થઈને ઉપભોગ કરવો. જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય એમાં પણ જે પ્રાપ્ત થયું એમાંથી ચલાવવું. આ પ્રકારે ભગવદ આશ્રય બધાને અમે બોધ કરી રહ્યા છીએ કે ભગવદ આશ્રય રહેવાની રીત આ છે, કે ભગવદ આશ્રયમાં જે કંઈ પ્રાપ્ત થાય એમાં ખૂબ સંતોષપૂર્વક, ખૂબ આનંદપૂર્વક જે કંઈ આપણી પાસે છે એમાંથી ખૂબ આનંદપૂર્વક જીવનનો નિર્વાહ કરવો, આ આશ્રયમાં રહેવાની રીત છે. જે કંઈ પ્રાપ્ત થાય, આજે માણસ પોતાની પાસે છે એનો આનંદ લઈ શકતો નથી. કેટલો સુંદર ઉપદેશ મહાપ્રભુજી આપણને આપે છે કે માણસ દુઃખી કેમ થાય છે? લૌકિક દ્રષ્ટિએ પણ લોકો દુઃખી શા માટે છે? કે પોતાની પાસે 5 લાખ રૂપિયા છે કે 5 કરોડ રૂપિયા છે એનો આનંદ નથી લઈ શકતો, બીજાના 10 કરોડ જોઈને એનું મન એમ થાય છે કે આની પાસે કેમ વધી ગયા પૈસા. પોતાની પાસે 5 લાખ હોય તો બીજાની પાસે જો કે આની જિંદગીમાં કોઈ દી એની પાસે 50,000 નથી. આપણી પાસે પ્રભુ કૃપાથી 5 લાખ રૂપિયા છે, મકાન છે, 2 ટાઈમ ખાઈએ છીએ અને બધું પ્રભુએ આપેલું છે. જે કંઈ પ્રાપ્ત થયું એનો આનંદ નહીં, પણ બીજા પાસે એ કેમ વધુ છે એમાં આપણે દુઃખી થતા રહીએ છીએ. દરેક વ્યક્તિ પોતાનામાં આનંદ જો પ્રાપ્ત કરે, પોતાની વસ્તુમાં જે કંઈ પ્રાપ્ત થયું છે એમાં જો આનંદ માને તો ઘણી બધી અરાજકતા છે, એ સામાજિક અરાજકતા એ ઘણી બધી દૂર થઈ શકે. મહાપ્રભુજીનો ઉપદેશ કેટલો સુંદર છે, પ્રાપ્તમ સેવેત નિર્મમ. ક્યાં 5 કરોડ હોય કે 10 કરોડ હોય, 2 રોટલી એટલે 2 રોટલી જ ખવાશે, ત્રીજી ન ખવાય એટલે ન જ ખવાય. માણસ પાસે 1 કરોડ રૂપિયા હોય તો કઈ 1 કરોડ રૂપિયામાં માણસનું પેટ તો એવું ને એવું રહેશે, કદાચ એ ઓછું થઈ જાય, ડાયાબિટીસ ને હાર્ટ ને બીપી ને આવા રાજયોગ લાગુ પડી જાય તો કદાચ ઓછું ખાઈ શકે, ઉલટાનું હોય બધું સામે પણ ખાઈ ન શકે. તો આપણે બધી એટલી બધી હાઈ હો કરીએ છીએ, લૌકિક સાધનોને એકત્ર કરવામાં આખું જીવનને આપણે ઘસીએ છીએ, પણ જે કાંઈ પ્રાપ્ત છે એનો આનંદ નથી લઈ શકતા. તો મહાપ્રભુજી કેટલો સુંદર ઉપાય બતાવે છે, આશ્રય એક તો ભગવદ આશ્રય, પ્રાપ્તમ સેવેત નિર્મમ. તો જે કાંઈ પ્રાપ્ત થાય એમાં આનંદથી ઉપભોગ કરવો. જો આવો આશ્રય આપણા બધામાં આવે, અમારામાં તમારામાં બધામાં આવો આશ્રય આવે તો ઘણા બધા આપ સિદ્ધાંતોમાંથી આપણે બધા બહાર આવી જઈએ. વધારે ચેલા મૂંડવા શું કામ? કે દ્રવ્ય વધારે આવે. શા માટે વધુ દીક્ષાઓ આપવી શું કામ? કે વધુ ચેલા ઉપર થાય, વધુ ભેટ આવે. તો જે પ્રાપ્ત છે એટલું ઘણું છે, પર્યાપ્ત છે. તો એ વૃત્તિ આવશે તપ સિદ્ધાંતમાંથી અમારું મન પણ અટશે કે ભાઈ વધારે ચેલા મૂંડવાથી કઈ ફાયદો નથી, પૈસા આવશે પણ અત્યારે છે એમાં આપણને આનંદ છે, વધારે નથી જોતા તો શું કરવું? વધારે જોતા જ નથી તો
તો ભગવદ આશ્રય એ છે પ્રાપ્તમ સેવેત નિર્મમ. એટલે અમને જો સૃષ્ટિનો જ્યાં સુધી આશ્રય છે ત્યાં સુધી અમારામાં ભગવદ આશ્રય નહીં આવે. જ્યાં સુધી અમારા આખા વૈષ્ણવ આટલા બધા છે તો આપણું પેટનું પાલન થાય છે. અમારામાં જો આવી કુંઠા આવશે તો અમે પણ આ ઉપદેશ નહીં કરી શકીએ. પ્રાપ્તમ સેવેત નિર્મમ. અમારામાં જ આવી કુંઠા હોય કે વૈષ્ણવ જો ઓછા થઈ જશે તો આપણું કેમ ગુજરાન ચાલશે, કેમ આપણું બધું ચાલશે. વૈષ્ણવને કારણે તો ચાલે છે, આ શિષ્યો છે એ પૈસા આપણને આપે છે એટલે આપણું ગુજરાન ચાલે છે. આ અન્યાશ્રય છે, આ અન્યાશ્રય છે. કારણ કે ભગવદ આશ્રય છૂટી જાય છે, ભગવાન આપી રહ્યો છે. કારણ કે મર્યાદામાં પણ કહી ગયા કે અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ, દાસ મનુકા કહે ગયા સત્યદાતા રામ. મર્યાદામાં પણ એવા સંતો કહે છે. તો આપણે તો પુષ્ટિ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ એના ચરણારવિંદનું સેવન કરી રહ્યા છીએ. તો કોઈ આપશે તો આપવું ચાલશે, પ્રભુ ચલાવવાળો છે. અને આપણા ઠાકોરજી એટલા કૃપાળુ છે કે આપણા ઠાકોરજીને કોઈ નેકભોગ છે નહીં. આ નેકભોગના બંધનો કરીને જે બેઠા છે એ પુષ્ટિ માર્ગ નથી કે નેકભોગને ચલાવવા માટે બીજા પાસે ભીખ પણ માંગવી પડે, ઠાકોરજીના 56 ભોગને કુનવારા કરવા માટે કોઈની પાસે માંગવું પડે. એવો ઠાકોરજીનો નેકભોગ આપણે ત્યાં છે નહીં. તો પછી બદનામદાસજી છોલા ન ધરત. નેકભોગની પ્રણાલિકા પુષ્ટિ માર્ગમાં જો હોત એટલો નેક ઠાકોરજીને ધરવો જ પડે, એના વગર ચાલે જ નહીં. આ મગજમાં જે ઘૂસી ગયેલું છે કે તમારા ઠાકોરજીને ચાલે પણ નિધિ સ્વરૂપને તો ન જ ચાલે. આવા નિધિ સ્વરૂપવાદ ની અંદર જે ફેલાયેલા છે કે નેક તો એટલો થવો જ જોઈએ, પછી ભલે આપણી પાસે હોય કે ન હોય માંગવું, પણ નેક તો ઠાકોરજીનો એટલો પૂરો થવો જ જોઈએ. ઠાકોરજી આ રીતે કોઈ સાધનને વશ થયેલો પ્રભુ નથી. એ તો સૂકી રોટલી પણ અરોગે છે. પ્રાચીન બાળકો વચનામૃતમાં આજ્ઞા કરે છે રણછોડલાલજી કે તમારી પાસે ઘી ન હોય ચોપડવાનું, તમે કોળી રોટલી ઠાકોરજીને ભોગ ધરો. તમારો જે અંદરનો સ્નેહ છે ઠાકોરજી ઘી માંગીને અરોકશે, એ ઘી માંગશે અને એને અરોકશે. એવો ઠાકોરજી છે આપણો. ને આપણે ઠાકોરજી એમ કે નહીં 100 ડબ્બા ઘી વગર 56 ભોગ નહીં થઈ શકે, 100 ડબ્બા ઘી ભેગા કરવા જ પડશે. પછી ગમે ત્યાંથી આવે 100 ડબ્બા વગર 56 ભોગ ન થાય. આવો ડબ્બાનો માર્ગ છે પુષ્ટિમાં, ડબ્બા ગણવાનો માર્ગ છે. આ પ્રભુ આપણો ડબ્બા ગણી રહ્યો છે કે 100 ડબ્બા ઘીના થયા કે નહીં. આ કેટલી પ્રકારની અરાજકતા પુષ્ટિ માર્ગમાં ફેલાવવામાં આવી રહી છે. આ પાષંડ જ કહી શકાય કે જે મહાપ્રભુજી તો આવો કોઈ મનોરોધ કરવાની આજ્ઞા કરતા નથી ક્યાંય પણ કે તમારી પાસે ન હોય તો માંગીને પણ ઠાકોરજીને કરો. વૈષ્ણવ પાસેથી માંગો, લાવો ઠાકોરજી માટે લાવો, આવી તો આજ્ઞા કોઈ આચાર્ય ચરણ કરતા નથી. તમારી પાસે શું છે એ ભોગ ધરો, તમારી પાસે શું છે એ ઠાકોરજીને ભોગ ધરો બસ. અને એક તમે લો, આપણા ભગવદીઓ જે છે એ કોઈ છોલા ધરે છે, ગદરદાસજી જળ ધરે છે. તો જળ ધર્યું છે તો પરાકાષ્ઠા આવી ગઈ છે. ગદરદાસજીના પ્રસંગમાં તો પુષ્ટિ માર્ગ કેવો આપણો પ્રભુ છે, કેવલ ભાવ અને પ્રેમને વશ થયેલો પ્રભુ છે, કેવલ કૃપા કરવા માટે આપણી ઘરે પધાર્યો છે. પુષ્ટિ પુરુષોત્તમ છે, કેવલ કૃપા કૃપા કરવા માટે જ આપણે ત્યાં પધાર્યો છે. એ પ્રભુ ડબ્બા નથી ગણતો, ઘી નથી ગણતો, ખાંડ નથી ગણતો. ગદારદાસજીના પ્રસંગમાં તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના આપણા પ્રભુની કૃપા, એ કૃપાલુતા દયાલુતા એની પરાકાષ્ઠા, એ ગદારદાસજીનો પ્રસંગ છે. ગદારદાસજીના ઘરમાં મિશ્રી પણ નથી. છેલ્લે મિશ્રી આપણે એમ કહે છે મિશ્રીમાં પ્રભુ બધી સામગ્રી માની લે, પણ મિશ્રી પણ નથી. ત્યાં ખાલી જળ ધરે છે. મંગલાથી સેન પર્યંત ઠાકોરજીને જળ ભોગ ધરે છે. મંગલામાં, મંગલ ભોગમાં, શિંગાર ભોગમાં, બંટામાં, જારીજીમાં, ભોગ ધરવામાં બધે જલ જ જલ. કેવળ જલની લોટી જ ધરી આખો દિવસ. પણ ભગવદ આશ્રય પ્રાપ્તમ સેવેત નિર્મમ. પ્રભુ એ કાંઈ જોતો નથી. પ્રભુ પ્રેમથી રાજભોગ પણ માને, એમાં પ્રભુ આપણો જે છે એ સેન ભોગ પણ માને છે, બંટા પણ માને છે, અંશકડી માની લે છે, એમાં બધું જ માની લે છે પ્રભુ. પ્રભુને વૈભવથી જે આપણે રીઝવવા માંગીએ છીએ, પ્રભુ વૈભવથી રીઝે એવો નથી. આજે ઘણા લોકોને આવી ભ્રમણા, કદાચ સાચા સિદ્ધાંત ન સમજવાને કારણે આખી જિંદગી આમ વિતાવે છે કે અમે તો ઠાકોરજી માટે કરીએ છીએ, આપણા માટે ક્યાં કરીએ, હું તો ઠાકોરજી માટે માંગુ છું બીજા પાસેથી. પણ ઠાકોરજી માટે માંગવાની આવશ્યકતા છે જ ને, આ સિદ્ધાંતને ન સમજવાનું કારણ છે.